મનસુખભાઈ કોઠારી નામના ગુજરાતી એક સમયે કાનપુરમાં સાયકલ ઉપર પાન મસાલાની ફેરી કરતા હતા. એમાંથી તેઓ ગુટકા કિંગ બન્યા. મોતનો સામાન વેચતા વેચતા તેઓ ધનપતિ બની ગયા. તેમના બે દીકરા દીપક કોઠારી અને વિક્રમ કોઠારી ઉત્તર પ્રદેશમાં ધનના ઢગલામાં આડોટતા હતા. મનસુખભાઈનો એક દીકરો વિક્રમ કોઠારી નપાવટ પાક્યો. તેને બાપનું નામ બોળ્યું ને વિજય માલ્યા, નીરવ મોદી તથા મેહુલ ચોકસીની હરોળમાં જઈ બેઠો. જુદી જુદી બેંકોને 4,000 કરોડથી વધારે રકમનો ચૂનો લગાડ્યો. તાજેતરમાં એ પરલોક સીધાવ્યો ત્યારે એને પાવડું પાણી પાવાવાળું કોઈ ન હતું. લિખતે લિખતે લવ હો જાય અને ભારતીયો કા સ્વાગત પાન પરાગસે કીજીએની જાહેરાત તો તમે સાંભળી હશે, પણ વિક્રમ કોઠારીના ગોરખધંધાની કહાનીથી કદાચ અજાણ હશો. સમય રહેતા એનું ભોપાળું છતું થઈ ગયું, નહીતર એ પણ અન્ય ઉદ્યોગપતિઓની જેમ વિદેશમાં જલસા કરતો હોત. વિક્રમ કોઠારીનું તાજેતરમાં બાથરૂમમાં લપસી જતા મૃત્યુ નીપજ્યું હતું. એ સમયે કોઠારી ઘરે એકલો હતો. એક પુત્ર અને 3 પુત્રીના પિતા વિક્રમનો દીકરો રાહુલ કોઠારી હજી જેલમાં છે. મૃત્યુ પહેલા 2 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ વિક્રમ આરોગ્યના કારણોસર જેલની બહાર હતો. એક સમયે સમાજમાં પીર થઈને પૂજાતો અને સરકાર તરફથી એવોર્ડ મેળવી ચૂકેલો વિક્રમ ક્યારેક હીરો તો ક્યારેક વિલન બનીને છાપા અને ટીવીમાં છવાયેલો રહ્યો હતો. 60ના દાયકામાં કોઠારી પરિવારે પાર્લે પ્રોડક્ટના કાનપુર ક્ષેત્રની ડીલરશીપ લઈને પૈસા ભેગા કર્યા. આ દરમિયાન કાનપુર શહેરમાં પાન મસાલાની પ્રથમ બ્રાન્ડ બાદશાહ બંધ થઈ ગઈ. મોકાનો લાભ લઈને કોઠારી પરિવારે પાન પરા કંપની ચાલુ કરી. જોત જોતામાં કંપનીના પાન મસાલા અને ગુટકા દેશભરમાં પ્રખ્યાત થઈ ગયા. છાપું ખોલો કે ટીવી જોવો, એમાં બધે બાજુ પાન પરાગની જાહેરાતો જોવા મળતી. પાન પરાગે પાન બહાર નામની કંપનીને જોરદાર ટક્કર આપી અને ભારતની નંબર 1 કંપની બની ગઈ. ધીમે ધીમે આ પાન મસાલાએ દેશ વિદેશમાં એવી ધૂમ મચાવી કે પાન મસાલાનું બીજું નામ પાન પરાગ થઈ ગયું. ત્યારબાદ પાન પરાગે ખાડી દેશો, અમેરિકા અને યુરોપ સુધી પોતાની પકડ જમાવી. આપણા ગુજરાતીઓ વિદેશ જતા ત્યારે પાન પરાગના ગુટકા બેગમાં છુપાડીને પોતાની સાથે લઈ જતા અને આફ્રિકા, પાકિસ્તાન જેવા દેશોમાં બ્લેકમાં વેચીને ટિકિટ ભાડાનો ખર્ચ કાઢી લેતા. કોઠારી પરિવારનો બિઝનેસ દરરોજ નવી ઊંચાઈને આંબવા લાગ્યો. સતત વધતા જતા બિઝનેસની મદદથી કોઠારી પરિવારે પાન મસાલા ઉપરાંત રોટોમેક અને યસ મિનરલ વોટર જેવી પ્રોડક્ટ પણ બજારમાં મૂકી, જે મૂક્યા ભેગી ચાલવા લાગી. એક સમયે રોટોમેક પેનની દુનિયાના 38 દેશોમાં નિકાસ થતી હતી. સલમાન ખાન રોટોમેક કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર હતા. રવિના ટંડન પણ ઊંચી થઈ થઈને રોટોમેકની જાહેરાતો કરતી. તો શમી કપૂરે પાન પરાગની સુગંધને દેશ વિદેશો સુધી પહોંચાડી હતી. જ્યારે રોટોમેક પેન અને પાન પરાગની બોલબાલા હતી ત્યારે મનસુખભાઈ અને એના બંને દીકરા દીપક અને વિક્રમ સાથે મળીને કામ કરતા હતા. બલકે તેમના બંને દીકરાઓએ જ આ બંને કંપનીઓને ઇન્ટરનેશનલ સ્તરની કંપનીઓ બનાવી આગળ લઈ ગયા હતા. પણ વિક્રમની દાનત ખોરા ટોપરા જેવી હતી. મનસુખભાઈ અને દીપક માનતા હતા કે જે મળ્યું એ કાંઈ ઓછું નથી, તેથી નીતિ ન્યાયનો માર્ગ છોડવાની શું જરૂર છે. જ્યારે વિક્રમ કોઠારીને જાકુબીના ધંધા કરીને રાતોરાત ટાટા બિરલા બની જવું હતું. આથી કુટુંબમાં કલેશ ઊભો થયો. વર્ષ 2000ની આસપાસ મનસુખભાઈની મિલકતના 2 ફાડિયા થયા. પાન પરાગ કંપની દીપકના ભાગમાં આવી અને રોટોમેક ગ્લોબલ વિક્રમ કોઠારીને મળી. ઉપરાંત સહિયારી પેઢીમાંથી વિક્રમને 750 કરોડ રૂપિયા રોકડા આપવામાં આવ્યા. ભાગલા બાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે જેવું થયું હતું એવું જ કોઠારી પરિવારના મામલામાં થયું. વિક્રમે યસ બ્રાન્ડ સાથે નમકીન ઉપરાંત દમ પાન મસાલા અને બ્રેન કોમ્પ્યુટર્સને બજારમાં ઉતાર્યું. મિત્રોની સલાહ પ્રમાણે સ્ટોક માર્કેટ અને રિયલ એસ્ટેટમાં ભારે રોકાણ કર્યું, પણ એ ઊંધે કાન ફટકાણો. એના એકેય ધંધા ચાલ્યા નહીં. આથી તેને અનિતિનો ધંધો આચર્યો. રાષ્ટ્રીયકૃત બેંકોના ફૂટેલા મેનેજરોની મદદથી વિક્રમ કોઠારીએ 7-7 બેંકોમાંથી કરોડોની લોન લીધી. એ વખતે કોંગ્રેસની સરકાર હતી. વિક્રમ કોઠારીના રાજકારણીઓ સાથે ઉઠણા બેસણા હતા. મેહુલ ચોકસી, નીરવ મોદી, વિજય માલ્યા જેવા લોકો સરકારી બેંકોમાંથી આસાનીથી હાથ ફેરો કરી જતા હતા. વિક્રમે પણ એ જ માર્ગ અપનાવ્યો. પોતાની પાસે જે સંપત્તિ હતી એના 1.5 કે 2 બમણી વેલ્યુના દસ્તાવેજ બનાવીને બેંકોને ઉલ્લુ બનાવવામાં વિક્રમ કોઠારી સફળ રહ્યો. બેંકોએ ગાડા ભરી ભરીને પૈસા આપ્યા. ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અલ્હાબાદ બેંક,
બેંક ઓફ મહારાષ્ટ્ર અને ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ જેવી બેંકોમાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટના બહાને લોનો લીધી. આ બધી બેંકો પબ્લિક સેક્ટર બેંકો હતી. જે બેંકોની 50% થી વધારે માલિકી સરકારની હોય છે એવી બેંકોને પબ્લિક સેક્ટરની બેંકો કહેવામાં આવે છે. આવી બેંકોને મૂંડવામાં જ આપણા દેશના ઉદ્યોગપતિઓને સરખાઈ આવતી હોય છે, કારણ કે આવી બેંકોના અધિકારીઓને આસાનીથી ફોડી શકાતા હોય છે. તેઓ કમિશન પેટે જે પૈસા વસૂલે છે તે ટોપ ટુ બોટમ બધાને પહોંચતા હોય છે. બધી બેંકો પાસે લોન લીધા પછી વિક્રમ કોઠારી કુલા ખંખેરીને ઊભો રહી ગયો. હપ્તા પેટે જે વ્યાજ ચૂકવવાનું થતું હતું એ પણ તેણે ચૂકવ્યું નહીં, એમ સમજીને કે દિવાળું ફૂકશે ને નાદારી નોંધાવવાના બાને છટકી જશે અથવા વિદેશમાં જઈને કાળી કમાણી ઉપર ટેસડા કરશે. પણ એનો મેલો મનસુબો પાર પડે એ પહેલાં જ એનો પાપનો ઘડો ફૂટી ગયો. એની ઓફિસ, ઘર અને ફેક્ટરીમાં સરકારી એજન્સીના દરોડા પડ્યા. વિક્રમ કોઠારી ભૂગર્ભમાં ઉતરી ગયો. એવી વાતો પણ ફેલાવવામાં આવી કે તે વિદેશ ભાગી ગયો છે. પણ તે વિદેશ ભાગે તો કેવી રીતે ભાગે? કારણ કે ઈડી દ્વારા કોઠારી અને તેના પરિવારને જમીન, સમુદ્ર અને હવાઈ માર્ગે ભારત છોડવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો આવું વિજય માલ્યા અને નીરવ મોદીના કેસમાં પણ કરવામાં આવ્યું હોત તો એના ઉપર પણ કાર્યવાહી કરી શકાય હોત. પણ હમામે સબ નંગે રાજકારણીઓ અને અધિકારીઓની મિલીભગતને કારણે ભારતમાં આવું બધું ચાલતું રહે છે. વિક્રમ કોઠારીની દેશ છોડવાની વાતને લઈને વિરોધ પક્ષે ઉધામો મચાવ્યો ત્યારે વિક્રમ કોઠારીને જખ મારીને મીડિયા સામે આવીને ખુલાસો કરવો પડ્યો. મેં બેંક સે લોન જરૂર લિયા હૈ ઓર મેને યે ગલત હૈ કે મેને ચુકતા નહીં કિયા હૈ ઉસકે અંદર જો વિવાદ હૈ ઉસમે નિષ્કર્ષ પૂરા નિકલેગા ઓર દૂસરા કી જો યે કહા જા રહા હૈ મેં કાનપુર કા નિવાસી હું મેં કહી નહીં કાનીપુર સે આપકે સાથ યે ઇન્ટરવ્યુ કર રહા હું. હું બેંકોના પૈસા હડપ કરી ગયો છું પણ હજી દેશમાં જ છું. દીકરો જેલમાં છે, વિક્રમ કોઠારીનું અવસાન થયું છે, ત્યારે બેંકોના ધિરાણની પૂરેપૂરી રકમ પાછી આવશે કે નહીં એ મોટો સવાલ છે. અત્યારે વિક્રમ કોઠારી ઉપર વ્યાજના વ્યાજની એટલી રકમ થઈ ગઈ છે કે એની બધી જ ચલ અચલ સંપત્તિ વેચી નાખવામાં આવે તો યારો આવે એમ નથી. મારા તમારા જેવા બેંકમાં 1 લાખની લોન લેવા બેંકમાં અરજી કરે તો બેંકવાળા પગના તળિયા ઘસાઈ જાય એટલા ધક્કા ખવડાવે છે. જ્યારે આવા મોટા માથાઓ માટે બેંક એની તિજોરીઓ ખુલ્લી મૂકી દે છે. ગાયને ન મળે સૂકું તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. તમે એડવાન્સમાં શેર ખરીદવાના હો તો આપણે એક ગરીબ બેંક ખોલવી છે, અરજી કર્યા ભેગી લોન પાસ. પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.